ગુજરાતમાં કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ હાથનો સાથ છોડી દેતા મચેલા રાજકીય ખળભળાટ વચ્ચે પાલનપુર આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સામે તાક્યું તીર. ભાજપ હાર ખાળવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી હોવાનો દાવો કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રજા કોંગ્રેસ સાથે જ રહેવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. બાતમીના આધારે પાલનપુરમાં ત્રાટકેલી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામનો પર્દાફાશ કરી 3,48,000ના મુદ્દામાલ સાથે 27 શકુનીઓને રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ. હુંગથી ઝડપાઈ ગયેલી પાલનપુર પૂર્વ પોલીસે દરવાજે તાળા મારી રહી સહી આબરુ બચાવવાનો કર્યો પ્રયાસ. ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શન દરમિયાન અજાણ્યો ગઠિયો. આયોજક પરિવારની ચાંદલાની રકમ ભરેલી થેલી સેરવી લઈ છૂમંતર થઈ જતા ચકચાર. પોલીસે ખાનગી કેમેરાના ફૂટેજના આધારે ગઠિયા સુધી પહોંચવાની તજવીજ ધરી હાથ. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં આકાર પામનાર દેશના સૌથી મોટા બાયો ગોબર ગેસ પ્લાન્ટનું સોમવારે દામા ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત. નવો પ્લાન્ટ કાર્યરત થયા બાદ જિલ્લાના પશુપાલકોની આવક અને રોજગારીની તકોમાં વધારો થવાનો બનાસ ડેરીના સંચાલક મંડળે વ્યક્ત કર્યો વિશ્વાસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા ધરી દઈ ભાજપમાં જોડાઈ રહ્યા હોય કોંગ્રેસ છાવણીમાં મચેલા ખળભળાટ વચ્ચે આજે પાલનપુરના મહેમાન બનેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આજે પાલનપુર ખાતે યોજાયેલી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તમામ મોરચે નિષ્ફળ ગયેલ ભાજપ હવે પ્રજા વચ્ચે જઈ શકે તેમ ન હોય શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી હોવાનો દાવો કર્યો હતો. ગત શુક્રવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ શુક્રવારે જ ભાજપમાં જોડાઈ ગયેલા માણાવદરના જવાહર ચાવડાને આજે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીનું સ્થાન પણ આપી દેવાયું છે. આ ઘટનાક્રમના પગલે સર્જાયેલ રાજકીય ગરમાવા વચ્ચે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપ સામે તીર તાકતા જણાવ્યું હતું કે ભાજપને હવે પોતાના કાર્યકરો કે નેતાઓ ઉપર વિશ્વાસ રહ્યો નથી, જેથી અમારા એટલે કે કોંગ્રેસના અગ્રણીઓને મજબૂત માની તેમની આયાત શરૂ કરાઈ છે. જોકે આવા કાવાદાવાથી ભાજપનો સાચો કાર્યકર જ દુઃખી થાય છે. મુખ્યમંત્રી ખુદ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કબૂલતા હોય ભાજપ પ્રજા વચ્ચે જઈ શકે તેમ નથી, તેથી તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની નોબત આવી છે. 122 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી ક્યારે આવા કાવાદાવા કરતી ન હોવાનો દાવો કરતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે પણ આવા જ કાવાદાવા કરવા છતાં ભાજપના ઉમેદવારોને હાર મળી હતી. હવે દડો પ્રજાની કોર્ટમાં જવાનો છે અને આમ પ્રજા બધું સારી રીતે જાણે છે. રાજ્યમાં અત્યારે અનેક પ્રશ્નો છે, પરંતુ ભાજપ પ્રજાના પ્રશ્નો હલ કરવાના બદલે લોકસભા ચૂંટણી જીતવા માટે સોગઠા ગોઠવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યો છે. પરંતુ કોંગ્રેસની પડખે જ રહેનાર પ્રજા ભાજપની નીતિ રીતિ જાણી ગઈ હોય હવે ભાજપને જાકારો આપી કોંગ્રેસને જ આવકારશે એવો મને પૂરો વિશ્વાસ છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે મળીને આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અને સાથે સાથે 12 માર્ચના રોજ યોજાનાર ઐતિહાસિક જનસંપર્ક રેલીનું આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે. આજે ખેડૂતોના પ્રશ્નો છે, અછતની પરિસ્થિતિ છે, યુવાનોને રોજગારીનો પ્રશ્ન છે, સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, આ તમામ જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એના માટેના પણ કાર્યક્રમો નક્કી થશે. અને ટૂંક સમયમાં જ્યારે ચૂંટણી જાહેર થવાની હોય અને આખો દેશ પરિવર્તન કરવા માટે તૈયાર હોય ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પણ સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસનો ઉમેદવાર જીતે અને એ ઉમેદવારને જીતાડવા માટે આખું સંગઠન કામે લાગે, લોકોના ઘર ઘર સુધી પહોંચે એ માટેની તૈયારીઓ આજે કારોબારી બેઠકમાં કરવામાં આવશે અને ટૂંક સમયમાં કાર્યક્રમો સાથે લોકો વચ્ચે જવામાં આવશે. ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જઈ રહ્યા છે, શું માનો છો, શું કારણ છે આની પાછળનું? તમામ મોરચે નિષ્ફળ રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને પોતાના કાર્યો પર, પોતાની સરકારની યોજનાઓ પર ને પ્રજાલક્ષી કોઈ પણ કાર્યો નહીં કર્યા હોવાને કારણે વિશ્વાસ નથી. એની સાથે સાથે પોતાના પક્ષના કાર્યકરોને, આગેવાનો પર પણ વિશ્વાસ નથી. અને હું માનું છું કે એમની પાસે આજે કોઈ એવા આગેવાનો કે ધારાસભ્યો નથી કે જેના બળ પર કે જેના નામ પર પ્રજા વચ્ચે જઈ શકાય ને લોકોના મત મેળવી શકાય. એટલા માટે જનાદેશનો અપમાન કરીને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને ક્યાંક સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ જ પદ્ધતિથી ગત વર્ષે પણ 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં આવો પ્રયત્ન કરવામાં આવ્યો
અને આપણે સૌએ જોયું કે ગુજરાતની જનતાએ જે ધારાસભ્યોએ પ્રજા સાથે દ્રોહ કર્યો એ 14 ધારાસભ્યોમાંથી 12 લોકોને રસ્તો બતાવ્યો અને એ જ રીતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ અનેક પ્રયત્નો કરવા છતાં સરકાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી ના શકી અને સાથે સાથે જે 150ની વાત કરતા હતા એના બદલે 100 બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ. જિલ્લા મથક પાલનપુર ખાતે માનસરોવર રોડ ઉપર આવેલ લક્ષ્મણ ટેકરી સામે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બનાસકાંઠા જિલ્લા શાખા દ્વારા બંધાયેલ નવીન રેડક્રોસ ભવનનો લોકાર્પણ સમારોહ અને સંસ્થાની સાધારણ સભા આજે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પાલનપુર ખાતે નિર્માણ પામેલ નવીન રેડક્રોસ ભવનનું જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના વરદસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, ડોક્ટર ગિરધરભાઈ પટેલ, શૈલેષભાઈ જોશી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગિરીશભાઈ જગાણીયા, વેપારી અગ્રણી શિવરામભાઈ પટેલ, દિલસુખભાઈ અગ્રવાલ સહિત રેડક્રોસના સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બંધાયેલા નવા રેડક્રોસ ભવનના લોકાર્પણ સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ અને શિલ્ડ આપી સન્માન કરી બે વર્ષ સુધી તાલીમ લઈ સફળતા મેળવનાર બેરોજગારોનું પણ મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી તેમજ અન્ય અગ્રણીઓએ પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં હરહંમેશ અગ્રેસર રહી સેવાની સુવાસ ફેલાવતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમની ભાવનાને બિરદાવી સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવી હતી. પણ રેડક્રોસ સોસાયટી એ ઇન્ટરનેશનલ લેવલે કામ કરતી સોસાયટી છે અને આ સોસાયટીના માધ્યમથી ખાસ કરીને આપણે જ્યારે છેવાડાના જિલ્લામાં રહીએ છીએ તો લોકોને હેલ્થ પ્રત્યે અવેરનેસ જાગે, લોકોને બીમાર ન થવા માટે શું કરવું એ માટેની જાગૃતિના શિબિરો થાય તો એમાં ઘણી બધી સંસ્થાઓ પણ આપણી સામે ઉભેલા છે. મારે ગિરીશભાઈ અને સૌ પ્રબુદ્ધ આગેવાનો અહીંયા બેઠા છે ત્યારે મારી એક વિનંતી પણ છે કે સરકાર પણ હવે નરેન્દ્રભાઈએ પણ વચ્ચે એવી વાત કરી હતી કે આપણે બીમાર જ ન પડીએ, મૂળ આપણું સ્વાસ્થ્ય બીમાર થાય એના પહેલાની જે આપણને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ એ બાબતમાં પણ આપણે આગળ વધીએ. સાથે સાથે રેડક્રોસનું આ ભવન ખૂબ સારું કામ રેડક્રોસ સોસાયટી કરે છે અને આ ભવનના માધ્યમથી વધારે કામ થશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અમારું સન્માન કર્યું બદલ આભાર. આજે બનાસકાંઠા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવીન રેડક્રોસ ભવનના લોકાર્પણ પ્રસંગે આજે પાલનપુર મુકામે છેલ્લા 27 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. રેડક્રોસ ભવનનું લોકાર્પણ આજે લોકોનું સ્વપ્નું હતું કે બનાસકાંઠામાં રેડક્રોસ ભવન બને અને ગરીબ લોકો અને જરૂરિયાતમંદોને સેવાઓ મળે એ પૂર્ણ કરવાનું કામ મારા ભાગે આજે આવ્યું હતું. એ મેં 6 મહિનામાં આ કામ પૂરું કરી અને પબ્લિક માટે એને અર્પણ કર્યું છે. આ પ્રસંગે ગુજરાત બ્રાન્ચના ચેરમેન ડૉક્ટર ભાવેશભાઈ આચાર્ય અને જિલ્લા કલેક્ટર શ્રી, અન્ય મહાનુભાવો અને જિલ્લાના ખૂબ ઉત્સાહી યુવાન ચેરમેન મગનભાઈ માળીના વરદ હસ્તે આજે રેડક્રોસ ભવનનું લોકાર્પણ કરી આવનારા દિવસોમાં આ રેડક્રોસ ભવનમાં બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, લેબોરેટરી અને એમ્બ્યુલન્સ વાન ટોકન લઈ અને જરૂરિયાતમંદોને પૂરું પાડી શકાય એ માટેનું કામ અમે નક્કી કર્યું છે. એ આવનારા દિવસોમાં જિલ્લાને ખૂબ લાભ મળવાનો છે. આજના પ્રસંગે સૌ મહાનુભાવોએ સાથ સહકાર આપ્યો એ બદલ આભાર. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ પ્રથમવાર મહિલા પીએસઆઈ તરીકે મુકાયેલા કે રાઠોડનું વિશ્વ મહિલા દિન નિમિત્તે ખાસ સન્માન કરાયું હતું. થરાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ, મહામંત્રી કલાવતીબેન રાઠોડ, ઉપપ્રમુખ વિમળાબેન ત્રિવેદી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી ચંદ્રિકાબેન પટેલ સહિત અન્ય મહિલા અગ્રણીઓએ થરાદ પોલીસ મથકે પહોંચી જઈ વિશ્વ મહિલા દિન પ્રસંગે નવા મહિલા પીએસઆઈ કે રાઠોડનું સાલ ઉડાડી સન્માન કરી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ટૂંકાગાળામાં થરાદમાં ત્રીજા મહિલા અધિકારી મુકાયા છે. સૌપ્રથમ થરાદ નગરપાલિકાની કમાન નવા મહિલા ચીફ ઓફિસર રોશનીબેન પટેલને સોંપાયા બાદ થરાદ એસટી ડેપોમાં પણ પ્રથમવાર મહિલા ડેપો મેનેજર તરીકે કવિતાબેન ભટ્ટને મુકાયા હતા. હવે થરાદ પોલીસ મથકમાં પણ પ્રથમવાર મહિલા પીએસઆઈ તરીકે
કે રાઠોડની નિમણૂક થતા નગરની મહિલાઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના સૌપુરા પાસેથી થરાદ પોલીસે વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી આ રિક્ષા ઝડપાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે 51,000 કિંમતના દારૂ અને રિક્ષા સાથે 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદથી મીઠા તરફ જતા હાઈવે ઉપરથી પણ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ ગઈ છે. પોલીસે 16 પેટી દારૂ ભરેલી આ કારને ઝડપી લીધી હતી. જોકે કાર ચાલક કાર મૂકી ફરાર થઈ જતા થરાદ પોલીસે દારૂ અને કાર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બાતમીના આધારે પાલનપુરમાં ત્રાટકેલી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામનો પર્દાફાશ કરી 3,48,000 મુદ્દામાલ સાથે 27 શકુનીઓને રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ. ઊંઘથી ઝડપાઈ ગયેલી પાલનપુર પૂર્વ પોલીસે દરવાજે તાળા મારી રહી સહી આબરૂ બચાવવાનો કર્યો પ્રયાસ. ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શન દરમિયાન અજાણ્યો ગઠિયો આયોજક પરિવારની ચાંદલાની રકમ ભરેલી થેલી સેરવી લઈ ચુમંતર થઈ જતા ચકચાર. પોલીસે ખાનગી કેમેરાના ફૂટેજના આધારે ગઠિયા સુધી પહોંચવાની તજવીજ ધરી હાથ. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં આકાર પામનાર દેશના સૌથી મોટા બાયો ગોબર ગેસ પ્લાન્ટનું સોમવારે દામા ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત. નવો પ્લાન્ટ કાર્યરત થયા બાદ જિલ્લાના પશુપાલકોની આવક અને રોજગારીની તકોમાં વધારો થવાનો બનાસ ડેરીના સંચાલક મંડળે વ્યક્ત કર્યો વિશ્વાસ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે.
હા, પૂનમ સરસ્યુ, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, જિલ્લા મથક પાલનપુરમાં ત્રાટકેલી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શહેરમાં ધમધમતા એક જુગારધામ ઉપર છાપો મારી 3,48,000 મુદ્દામાલ સાથે 27 શકુનીઓને રંગે હાથ ઝડપી લીધા છે. આ ટીમના સફળ ઓપરેશનથી પાલનપુરની પૂર્વ પોલીસ પણ ઊંઘથી ઝડપાઈ ગઈ છે. પાલનપુર શહેરમાં પૂર્વ પોલીસ મથકની હદમાં જુગારધામ ધમધમતું હોવાની ઠોસ બાતમીના પગલે ત્રાટકેલી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક સાથે 27 શકુનીઓને રંગે હાથ ઝડપી લેતા સ્થાનિક પોલીસ હવે દોડતી થઈ ગઈ છે. પાલનપુર શહેરના ત્રણબત્તી વિસ્તારના હુસેની ચોકમાં આવેલ અકબરભાઈ પરમારના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ યુબી રાવલે પીએસઆઈ જેવાય પઠાણ અને સ્ટાફ સાથે પાલનપુર ધસી આવી શુક્રવારે સાંજે બાતમીવાળા મકાન ઉપર વોચ ગોઠવી બાદમાં મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. જે વખતે આ મકાનમાં ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રહેલા 27 જુગારીયા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ શખ્સો પાસેથી 2,38,320 રૂપિયાની રોકડ અને 1,10,000 રૂપિયાની કિંમતના 30 નંગ મોબાઈલ મળી કુલ 3,48,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જુગારના અડ્ડા ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હોવાની જાણ થતાં પૂર્વ પોલીસ મથક આગળ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે પૂર્વ પોલીસે પોલીસ મથકના બહારના દરવાજાને તાળું મારી દઈ જાગૃત લોકોને પોલીસ મથકમાં ઘૂસતા અટકાવી પોતાની આબરૂનું બધું ધોવાણ અટકાવવાની કોશિશ કરતા આ મામલો પણ ચર્ચાની એરણે ચડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સફળ ઓપરેશનથી ઊંઘથી ઝડપાઈ ગયા બાદ હવે બચાવની સ્થિતિમાં આવી ગયેલી પાલનપુરની પૂર્વ પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જેવાય પઠાણની ફરિયાદને આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે ગઈરાત્રે ઘરફોડ ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગઈરાત્રે ડાલવાણા ગામમાં ધસી આવેલા અજાણ્યા તસ્કરો એક સાથે 6 મકાનોને નિશાન બનાવી સોના ચાંદી દાગીના સહિત અંદાજે 5,00,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આજે સવારે આ ઘટનાની જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. જેના પગલે પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સાથે ડાલવાણા ગામે ધસી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. જો કે આ બનાવથી રીતસર ફફડી ઉઠેલા ગ્રામજનો તેમની માલ મિલકતની સલામતી બાબતે ચિંતિત બન્યા છે. તસ્કરો ડીસામાં તસ્કરી કરવાની એક પણ તક જતી કરતા નથી. મોકો મળે એટલે તસ્કરો તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લે છે. ત્યારે ડીસામાં એક લગ્ન પ્રસંગમાંથી પણ તસ્કરો લાખો રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા છે. ડીસા શહેરમાં વસતા હસમુખભાઈ ઠક્કરના ઘરે તાજેતરમાં જ લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે તેમણે ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં રિસેપ્શન રાખ્યું હતું. ગત 4 માર્ચના રોજ યોજાયેલ આ રિસેપ્શન વખતે હસમુખભાઈ ઠક્કરના પરિવારજનો સ્ટેજ ઉપર મહેમાનોનું સ્વાગત અને ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત હતા અને રિસેપ્શન દરમિયાન આવતા મહેમાનો કવરમાં ભેટ સોગાદો આપી રહ્યા હતા. જોકે રાત્રે 10:45 આસપાસ આ પરિવારના સભ્યો ભેટ સ્વરૂપે આવેલા કવર ભરેલી થેલી સ્ટેજ ઉપર જ મૂકી ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. તે દરમિયાન કવર ભરેલી આ થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. આ ઘટનાની જાણ થયા બાદ હસુભાઈ ઠક્કરે પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાવતા કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જોકે લાખો રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયેલ શખ્સ ખાનગી કેમેરામેનના કેમેરામાં કેદ થઈ ગયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા હસુભાઈ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનામાં તો એવું હતું કે આપણે 3 તારીખે જાન હતી અને 4 તારીખે રિસેપ્શન હતું. 4 તારીખે સાંજે રિસેપ્શન ચાલી રહ્યું હતું અને લગભગ જુઓ 11 વાગ્યા 10:30-11ના ગાળામાં આપણે બધા મતલબ સ્ટેજ ઉપર કવરો માણસો આપી જાય ને આપણે ફોટા પડાવતા હતા. છેલ્લે 10:45 આજુબાજુ એક અંગત સંબંધી આવ્યા, એને ફોટા પડાવવા માટે આપણે બધા ઊભા થયા અને આપણે જે ખોળામાં કવરની થેલી હતી સાઈડમાં મૂકી આપણે અને ખાલી 1 જ મિનિટ માટે ઊભા થઈને ફોટો પડાવી અને આપણે બેસીએ અને બાજુમાં જોયું તો કવરની થેલી હતી નહીં. 1 જ મિનિટની અંદર મતલબ જે તે ચોકસાઈ મતલબ કે રાખીને જ બેઠો હશે ચોર, એને ખ્યાલ આવે કે ભાઈ આ ઊભા થયા છે, હવે 2 જ મિનિટનો ટાઈમ છે તો 2 મિનિટ માટે થેલી લઈને અમે ફોટા પડાવી પાછળથી પાછો નીકળ્યો છે. અને અમારા જો કે એપીના તો કેમેરા બધા બંધ હતા સીસીટીવી, પણ અમારો જે માણસ શૂટિંગ કરતો હતો એના શૂટિંગની અંદર આવ્યું છે અને કવરેજ અમે પોલીસને પણ આપ્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે. ચોરીમાં તો હવે કવરમાં તો કોઈ અંદાજ આવે નહીં, પણ લગભગ 1 લાખ રૂપિયા આજુબાજુનું હોઈ શકે એમ. ઉલ્લેખનીય છે કે આ ઘટના ચર્ચાસ્પદ બની છે ત્યારે પ્રસંગોની ઉજવણી માટે મોટું ભાડું વસૂલ કરતા પાર્ટી પ્લોટના સંચાલકો સલામતી માટે વધુ જાગૃત બને તે જરૂરી જણાઈ રહ્યું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં આકાર પામનાર દેશના સૌથી મોટા બાયો ગોબર ગેસ પ્લાન્ટનું સોમવારે દામા ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત. નવો પ્લાન્ટ કાર્યરત થયા બાદ જિલ્લાના પશુપાલકોની આવક અને રોજગારીની તકોમાં વધારો થવાનો બનાસ ડેરીના સંચાલક મંડળે વ્યક્ત કર્યો વિશ્વાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. પાલનપુરના પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં આપનું પોતાનું હેપી હોમ બનાવો. પાલનપુરના ઝડપથી વિકસતા પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં કૈલાશ મંદિર પાછળ કમ્ફર્ટેબલ રસ્તાઓ તેમજ NOC ક્લિયર રેસિડેન્શિયલ જૂજ પ્લોટ વેચવાના છે. તાત્કાલિક સંપર્ક કરો. કૈલાશ મંદિરથી ફક્ત 5 મિનિટના અંતરે હાઈવે તેમજ નવીન બંધાઈ રહેલ પાલનપુર બસ પોર્ટ થી ફક્ત 7 મિનિટના અંતરે અને પાલનપુર રેલવે સ્ટેશન ફક્ત 10 મિનિટના અંતરે. તો જલ્દી કરો, રખે ચૂકતા વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો. સંપર્ક વાસુભાઈ દરજી, મોબાઈલ નંબર 9427-06656. લવજીભાઈ, મોબાઈલ નંબર 9426-7351 અને 7119-7381. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101 તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2872-222-221, મોબાઈલ નંબર 9424-22.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે સેક્યુલમ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે આજે ફળોનું વિતરણ કરાયું હતું. ઇસ્લામ ધર્મના ધર્મગુરુ હજરત સૈયદ મોહમ્મદ અશરફીના જન્મદિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ દરેક દર્દીઓના ખબરંતર પૂછી તેમને પોષણ મળી રહે તે માટે ફળોનું વિતરણ કર્યું હતું. આજ રોજ અમારા પીર હજરત શેખુલ ઇસ્લામ મોહમ્મદ મદ્દીમિયા સાહેબનો જન્મદિવસ હોઈ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી અમે લોકોએ આજ રોજ સિવિલ હોસ્પિટલ ડીસાના અંદર દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટની વેચણી કરેલ છે. આજ અમારે ઇસ્લામ કે સબસે બડે ધર્મગુરુ હુઝુર શેખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન હજરત સૈયદ મોહમ્મદ મદની અશરફ અશરફી અલ જીલાની કે જન્મદિન કે મુબારક મોકે પર આજ સિવિલ હોસ્પિટલ મેં જીતને ભી એડમિટ દર્દી હૈ ઉનકો શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કી જાનિબ સે ફ્રૂટ્સ ઓર બિસ્કિટ કા વિતરણ કિયા ગયા ઓર મેં તમામ ગ્રુપ કે ઓર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કે મેમ્બર હૈ ઉન તમામ કા તહે દિલ સે શુક્ર અદા કરતા હું. બનાસકાંઠામાં ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના વધુ એક પ્રયાસ રૂપે બનાસ ડેરી દ્વારા 32 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનાર દેશના સૌથી મોટા ગોબર ગેસ પ્લાન્ટનું આગામી સોમવારે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરી નિર્માણ કાર્યના શ્રીગણેશ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગામી 2022ના વર્ષ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, નવરસ ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મૂલ્યવર્ધન જેવા અનેકવિધ સાહસોનું પરિણામલક્ષી સંચાલન કર્યા બાદ હવે બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં નવી આર્થિક ક્રાંતિ થકી ઉન્નતિ અને સુખાકારીનું સર્જન કરવા વધુ એક પ્રકલ્પનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે બેરડી નજીકના રતનપુરા, ડીસા તાલુકાના દામા ખાતેના સિમેન્ટ સ્ટેશન તેમજ ધાનેરા તાલુકાના થાવર અને તાલુકા મથક દાંતા ખાતેના ચિલિંગ સેન્ટર સંકુલમાં 32 કરોડના ખર્ચે 4 વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. અને દેશના સૌથી મોટા આ સૂચિત ગોબર ગેસ પ્લાન્ટનું આગામી સોમવારે સવારે દામા સિમેન્ટ સ્ટેશન ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરી આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રસંગે દામા ખાતે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયા બાદ ડીસા નજીક આખુલ 4 રસ્તા પાસે આવેલ વર્ધમાન વિહારધામ પાછળ થરાદ રોડ ઉપર યોજાનાર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જાહેર સભાને પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સંબોધન કરશે. ઉર્જાના નવા સ્ત્રોત શોધવાની જરૂરિયાત વચ્ચે બનાસ ડેરી આ ક્ષેત્રે ઝંપલાવી મોટા બાયોગેસ પ્લાન્ટના નિર્માણ થકી નવું ખેડાણ કરવા જઈ રહી છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં જિલ્લાના પશુપાલકો દૈનિક સરેરાશ 60 લાખ લીટર દૂધ ભરાવે છે, જે પશુધનને આભારી હોય. જિલ્લામાં છાણ તેમજ જૈવિક કૃષિ કચરાની પ્રાપ્યતા સરળ રહે તેમ છે. બનાસ ડેરીના સંચાલકીય અનુભવ થકી આ ઘટકોને કેન્દ્રીયકૃત રીતે એકત્રિત કરી બાયોગેસનું ઉત્પાદન કરી ખેડૂતો અને પશુપાલકોને આર્થિક ફાયદો કરાવવા બનાસ ડેરીના સંચાલક મંડળે કમર કસી છે. 2000 ઘન મીટર ગેસની કેપેસિટી સાથે શરૂ થનારા આ પ્રોજેક્ટથી ખેડૂતો છાણ થકી પણ આવકમાં વધારો કરી શકશે તેવો આશાવાદ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વ્યક્ત કર્યો છે. જિલ્લામાં 4 સ્થળે કાર્યરત થનાર ગોબર ગેસ પ્લાન્ટમાં દૈનિક 1,60,000 કિલો ગોબરની જરૂરિયાતને પહોંચી વળવા દૂધ ઉત્પાદકો પાસેથી સારા ભાવે પશુઓના ગોબરની ખરીદી કરાશે અને આ ગોબરને જે તે પ્લાન્ટમાં લાવી પ્રોસેસિંગ કરી દૈનિક 2000 ઘન મીટર ગેસનું ઉત્પાદન કરાશે. સૂચિત પ્લાન્ટમાં બગડેલા બટાકામાંથી પણ ગેસનું ઉત્પાદન કરી શકાશે. ડીસા અને આજુબાજુમાં મોટી સંખ્યામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ આવેલા હોય, કોલ્ડ સ્ટોરેજમાંથી સડેલા કે અખાદ્ય બટાકાનો નિકાલ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આ જથ્થો પણ આ પ્લાન્ટમાં વાપરી શકાય તેમ હોય ફેંકી દેવાતા બટાકાનું પણ હવે ખેડૂતોને વળતર મળતું થઈ જશે. આ પ્લાન્ટમાં ગોબર ગેસનું શુદ્ધિકરણ અને બોટલિંગ કરી ભારત સરકારની નીતિ મુજબ આ ગેસ વાહનોના બળતણ માટે મોટી કંપનીઓને વેચવાનું આયોજન પણ બનાસ ડેરી દ્વારા કરાયું છે. આ પ્લાન્ટ નજીક સ્ટેશન ઊભું કરી આ સ્ટેશન ઉપરથી પણ વાહનોમાં ઈંધણ માટે ગેસનું વેચાણ કરાશે. અંદાજે 32 કરોડના ખર્ચે આ યોજના આકાર લેશે. આ યોજનાથી બનાસ ડેરીની ઊર્જા ખપત ઘટતા નફો વધારી શકાશે અને ખેડૂતોને સસ્તું સેન્દ્રીય ખાતર પણ ઉપલબ્ધ કરાવી શકાશે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે અને સાથે સાથે જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરવા ઉપરાંત શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સ્વચ્છતામાં પણ વધારો થશે, જેના ફળસ્વરૂપે લોકોના સ્વાસ્થ્યને પણ ફાયદો થશે. આ પ્લાન્ટથી સેન્દ્રીય ખાતર સરળતાથી ઉપલબ્ધ થવાથી ખેતીની જમીનની ગુણવત્તા સુધરશે અને જૈવિક ખેતીના વિચારને બળ મળશે. સાથે સાથે આ પ્રોજેક્ટના સંચાલનમાં માનવબળની જરૂરિયાત ઊભી થવાથી
સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે એવો આશાવાદ પણ બનાસ ડેરી દ્વારા વ્યક્ત કરાયો છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 33,100 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 38,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 38,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજબજારમાં આજે રીંડના ભાવ 1012 થી 1021 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 660 થી 705, ઘઉંના 383 થી 427, બાજરીના 401 થી 414, ગવારના 765 થી 795, જીરુના 2560 થી 2866, સરસવના 821 થી 846, ત્યારે રાજગરાના ભાવ 851 થી 951 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે રીંડાની 1215 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 3858, ઘઉંની 20, બાજરીની 261, ગવારની 9, જીરુની 98, સરસવની 6 તેમજ રાજગરાની 487 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ હાથનો સાથ છોડી દેતા મચેલા રાજકીય ખળભળાટ વચ્ચે પાલનપુર આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સામે તાક્યું તીર. ભાજપ હાર ખાળવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી હોવાનો દાવો કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રજા કોંગ્રેસ સાથે જ રહેવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. બાતમીના આધારે પાલનપુરમાં ત્રાટકેલી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામનો પર્દાફાશ કરી 3,48,000ના મુદ્દામાલ સાથે 27 શકુનીઓને રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ. ઊંઘથી ઝડપાઈ ગયેલી પાલનપુર પૂર્વ પોલીસે દરવાજે તાળા મારી રહી સહી આબરુ બચાવવાનો કર્યો પ્રયાસ. ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શન દરમિયાન અજાણ્યો ગઠિયો. આયોજક પરિવારની ચાંદલાની રકમ ભરેલી થેલી સેરવી લઈ છૂમંતર થઈ જતા ચકચાર. પોલીસે ખાનગી કેમેરાના ફૂટેજના આધારે ગઠિયા સુધી પહોંચવાની તજવીજ ધરી હાથ. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં આકાર પામનાર દેશના સૌથી મોટા બાયો ગોબર ગેસ પ્લાન્ટનું સોમવારે દામા ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત. નવો પ્લાન્ટ કાર્યરત થયા બાદ જિલ્લાના પશુપાલકોની આવક અને રોજગારીની તકોમાં વધારો થવાનો બનાસ ડેરીના સંચાલક મંડળે વ્યક્ત કર્યો વિશ્વાસ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.